નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 9ના પ્રથમ બે પ્રકરણોનું રિવિઝન પૂરું કર્યું. હવે આજના લેક્ચરમાં ત્યાંથી આગળ વધીએ. પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ અને પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણની આજે આપણે વાત કરવી છે. પ્રકરણની શરૂઆત કરતા પહેલા આ બંને પ્રકરણો એવા છે, યામ ભૂમિતિની વાત કરતા હો તો ઈ કે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરતા હો તો ઈ, બંને પ્રકરણો તમારે ધોરણ 10માં પણ આવે છે. એવા જો કે ઘણા બધા પ્રકરણો છે, બહુપદી પણ એવું જ પ્રકરણ છે, સાથે સાથે પૃષ્ઠફળ ઘનફળ છે, સંભાવના છે, આંકડાશાસ્ત્ર છે, વર્તુળ ત્રિકોણ, આ બધા પ્રકરણો એવા છે કે જે ધોરણ 9માં અને ધોરણ 10માં બંનેમાં કોમન આવે છે. ધારો કે તમે યામ ભૂમિતિ ધોરણ 9માં પણ શીખ્યા તો ધોરણ 10માં પણ તમારે યામ ભૂમિતિ પૂરું થઈ ગયું છે, એટલે તમને આઈડિયા છે કે 9માં ધોરણમાં કેવું યામ ભૂમિતિમાં આવતું હતું, 10માં ધોરણમાં કેવું આવે છે. બરાબર છે. એવી રીતે 9માં ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણની વાત આવતી હતી, જ્યારે ધોરણ 10ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત આવે છે. યુગ્મ એટલે જોડકું, સમીકરણનું જોડકું. આપણે અત્યારે ધોરણ 9ના મેથ્સના જે કન્સેપ્ટ છે એને રિવાઇઝ કરવા માટે ભેગા થયા છીએ, એટલે અહીંથી હું આગળ વધું. પહેલાં આપણે વાત કરીએ પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિની. પહેલાં સૌથી પહેલાં આપણે પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિની ચર્ચા કરવી છે. હવે યામ ભૂમિતિમાં આપણે ધોરણ 9માં કેટલું શીખ્યા છીએ એ દરેક વસ્તુ યાદ કરીએ તો જો, રેને દ કાર્તે નામના ગણિત શાસ્ત્રી એક ઊભી રેખા અને એક આડી રેખા દોરી, એટલે આખો સમતલ 4 ભાગમાં વેચાઈ ગયું. આને કહે છે એ પ્રથમ ચરણ, જેમાં એક્સ અને વાય બંને ધન હોય. ઓકે, આને કહે છે એ બીજું ચરણ, જેમાં એક્સ ઋણ હોય વાય ધન હોય. આને કહે છે ત્રીજું ચરણ, જેમાં એક્સ અને વાય બંને ઋણ હોય. અને આને કહે છે એ ચોથું ચરણ, જેની અંદર એક્સ ધન હોય જ્યારે વાય ઋણ હોય. આ 4 ચરણમાં યામ સમતલનું વિભાજન થતું હતું. આને સમક્ષિતિજ રેખા કહેવાય અથવા તો હોરિઝોન્ટલ લાઈન કહેવાય, અને શિરોલંબ રેખા કહેવાય અથવા તો ઊભી રેખા કહેવાય અથવા તો ઇંગ્લિશમાં વર્ટિકલ લાઈન, અને આડી રેખા કહેવાય. બરાબર. હવે આ બાજુ એક્સ અક્ષની ધન દિશા છે એટલે એક્સ, આ બાજુ એક્સ અક્ષની ઋણ દિશા હોય એટલે એક્સ પ્રાઇમ, અહીંયા વાય અક્ષની ધન દિશા એટલે વાય, નીચે વાય અક્ષની ઋણ દિશા એટલે વાય પ્રાઇમ. એક્સ અક્ષ અને વાય અક્ષ બંને જ્યાં છેદે એ બિંદુને ઉગમ બિંદુ ઓ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ઉગમ બિંદુ ઓ, જ્યાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંને છેદતા હોય એના યામ છે 0,0. હવે પ્રથમ ચરણને ખૂણા એક્સ ઓ વાયનો અંદરનો ભાગ કહી શકાય, દ્વિતીય ચરણને ખૂણો એક્સ પ્રાઇમ ઓ વાયનો અંદરનો ભાગ કહી શકાય, ત્રીજા ચરણને ખૂણા એક્સ પ્રાઇમ ઓ વાય પ્રાઇમનો અંદરનો ભાગ કહી શકાય, અને ચતુર્થ ચરણ એટલે ખૂણા એક્સ ઓ વાય પ્રાઇમનો અંદરનો ભાગ એટલે ચોથું ચરણ થઈ ગયું. તો આ પ્રકારે છે ને મિત્રો, આપણે બેઝિક થિયરીની સમજૂતી આ પ્રકરણમાં ત્યારે મેળવેલી હતી, જે તે સમયે જ્યારે આપણે શીખ્યા હતા ત્યારે. હવે થાય છે કેવું, એને રિલેટેડ ક્વેશ્ચન કેવા કેવા આવે છે એની વાત કરીએ. જો યામ ભૂમિતિની શાખા વિકસાવનાર રેને દ કાર્તે, એના કારણે તે કાર્તેઝિયન સમતલ વગેરે નામ આપવામાં આવ્યા છે. યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુમાંથી પસાર થતી આડી રેખા, આડી રેખા એટલે એક્સ અક્ષ અને ઊભી રેખા એટલે વાય અક્ષ, ઊભી રેખા એને વાય અક્ષ કહેશું. બરાબર. આડી રેખા એક્સ અક્ષ, ઊભી રેખા વાય અક્ષ. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને શું કહેવાય? તો કે ઉગમ બિંદુ કહેવાય, ઓરિજિન, અંગ્રેજીમાં ઓરિજિન કહેવાય, ગુજરાતીમાં ઉગમ બિંદુ. ઉગમ બિંદુનો યામ 0,0 તમને બધાને ખબર છે. બરાબર. ઉગમ બિંદુનો યામ શું છે? 0,0. એક્સ અક્ષ સમક્ષિતિજ રેખા છે અને તે હંમેશા ખાલી જગ્યામાંથી પસાર થતી હોય, હંમેશા એક્સ અક્ષ જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી જ હોય. ક્લિયર? ઓકે. ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા, ઊભી રેખા, શિરોલંબ રેખા એટલે શું થાય? ઊભી રેખા. અને સમક્ષિતિજ રેખા એટલે શું થાય? આડી રેખા. કાર્તેઝિયન યામ પદ્ધતિમાં લંબ યામાક્ષો સમતલને કેટલા ભાગમાં વહેંચે છે? તો કે અલગ અલગ 4 ભાગમાં વહેંચે છે. કેટલા ભાગમાં વહેંચે છે મિત્રો? તો કે 4 ભાગમાં આની વહેંચણી થશે. ક્લિયર? ચલો
તો પછીના પ્રશ્નો તરફ આગળ વધીએ. ચાર ભાગમાં વેચાય છે એટલે ચાર ચરણ બને છે, પહેલું બીજું ત્રીજું ચોથું ચરણ. એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે કયો યામ શૂન્ય હોય? હવે સમજો, આપણી પાસે અહીંયા આગળ આ વાય અક્ષ અને એક્સ અક્ષ. એક્સ અક્ષ ઉપર તમે અહીંયા કોઈ પણ બિંદુઓને પકડો, ધારો કે અહીંયા પકડું, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, તો અહીંયા વન લખ્યું છે, અહીંયા ટુ, અહીંયા થ્રી, અહીંયા ફોર, આ બાજુ આવશે માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી. હજી આગળ હશે પણ અત્યારે આપણે ખાલી ટૂંકમાં માહિતી મેળવીએ છીએ, બરાબર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, અહીંયા આગળ માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર. હવે સમજવાની કોશિશ કરજો, મારે આના યામ લખવા છે. કોના? તો કે આના યામ લખવા છે, આ બિંદુના, આ બિંદુના મારે લખવા છે યામ, બરાબર છે. યેલોથી જ લખીએ. ચાલો, તો આ બિંદુના જો મારે યામ લખવા હોય તો એક્સ અક્ષ ઉપર છે એટલે એક્સ વન હોય, અને એક્સ અક્ષ ઉપર હંમેશા વાય ઝીરો હોય. આના યામ લખવા હોય તો એ થાય ટુ કોમા ઝીરો. ટૂંકમાં એક્સ અક્ષ ઉપર કોઈ પણ બિંદુ લ્યો ને, એ આ બિંદુ લ્યો કે આ બિંદુ લ્યો કે આ બિંદુ લ્યો કે દુનિયાનું કોઈ પણ બિંદુ એક્સ અક્ષ ઉપર લ્યો, એનો વાય યામ હંમેશા ઝીરો હોય. એટલે જ વાય બરાબર ઝીરો એ એક્સ અક્ષનું સમીકરણ છે. એક્સ અક્ષનું સમીકરણ શું છે? વાય બરાબર ઝીરો. કારણ કે એક્સ અક્ષ પરના તમામ બિંદુઓનો વાય યામ ઝીરો હોય. તમને એક્સ અક્ષ ઉપર જેટલા બિંદુઓ મળે ને, એ તમામનો વાય યામ જે છે એ શૂન્ય હશે. તો આ બધાનો વાય ઝીરો હશે. એવી રીતે તમે વાય અક્ષ ઉપર આવી જાઓ તો વાય અક્ષ ઉપર જે છે, ધારો કે આના યામ મેળવવા હોય તો એ થાય ઝીરો કોમા થ્રી. થાય શું થાય મિત્રો? એ ઝીરો કોમા થ્રી. આના યામ મેળવવા હોય તો એ ઝીરો કોમા માઇનસ ટુ થાય. તો જો એનો હંમેશા એક્સ ઝીરો હોય અને વાય જે હોય એ લખવાનો હોય, વાય બરાબર ત્રણ, વાય બરાબર માઇનસ બે, પણ બધાનો એક્સ તો ઝીરો જ છે. જો આનો એક્સ રીતે ઝીરો છે, આનો પહેલા એક્સ હોય પછી વાય હોય, તો વાય અક્ષનું સમીકરણ છે એક્સ બરાબર ઝીરો, અને એક્સ અક્ષનું સમીકરણ છે વાય બરાબર ઝીરો. એનું કારણ તમને ખબર પડતી હોય, કારણ કે એક્સ અક્ષ પરના તમામ બિંદુઓ, તમામ એટલે એક બિંદુ બાકી ન રહે, અસંખ્ય બિંદુઓ એક્સ અક્ષ ઉપર આવેલા છે, એ તમામે તમામ બિંદુઓનો વાય યામ ઝીરો થશે. એટલે કે અહીંયા આગળ કહી શકાય કે એક્સ અક્ષનું સમીકરણ વાય બરાબર ઝીરો છે. એવી રીતે વાય અક્ષ પરના તમામે તમામ બિંદુઓનો જે છે એ એક્સ યામ ઝીરો હોય, એટલે સમીકરણ એક્સ બરાબર ઝીરો થઈ જશે. ક્લિયર? તો આટલી વસ્તુઓ ક્લિયર થતી હશે તમને. હવે અહીંથી આગળ વધીએ આપણે, બરાબર. ધારો કે તમને પૂછ્યું હોય કે રૂટ થ્રી કોમા ઝીરો કયા ચરણમાં આવેલું હોય. રૂટ થ્રી કોમા ઝીરો, વર્ગમૂળ ત્રણ કોમા ઝીરો કયા ચરણમાં હોય? પહેલા, બીજા, ત્રીજા, ચોથા, એકે ચરણમાં નો આવે. આનો વાય યામ ઝીરો દેખાય છે. કયો યામ ઝીરો દેખાય છે? વાય યામ. એટલે આ એક્સ અક્ષ પર આવેલો બિંદુ હોય. કઈ અક્ષ ઉપર હોય? આ એક્સ અક્ષ ઉપર. હવે એક્સ અક્ષ પર આવી તે સ્પેસિફિક પૂછાય કે કિરણ ઓ એક્સ ઉપર કે કિરણ ઓ એક્સ પ્રાઇમ, આ બાજુ એક્સ આવેલું હોય અને આ બાજુ એક્સ પ્રાઇમ આવેલો હોય, બરાબર. આને કિરણ ઓ એક્સ કહેવાય, એટલે એક્સ અક્ષની ધન દિશા, અને આને કહેવાય કિરણ ઓ એક્સ પ્રાઇમ, તો ઋણ દિશા. તો એક્સ યામ જે છે એ ધન છે, રૂટ થ્રી જે છે એ પોઝિટિવ નંબર છે, એટલે આમ આવે. પણ હું એમ પૂછું કે માઇનસ રૂટ થ્રી કોમા ઝીરો, તો આ કિરણ ઉપર આવશે, ઓ એક્સ પ્રાઇમ કિરણ ઉપર આવશે. ક્લિયર? આટલી વસ્તુઓને ક્લિયર રાખજો, એના પર એમસીક્યુ આવશે હંમેશા, બરાબર. ચાલો, એક્સ અક્ષ પરના બિંદુ માટે વાય યામ શૂન્ય હોય અને વાય અક્ષ પરના બિંદુ માટે એક્સ યામ શૂન્ય હોય. હવે તમને એક પ્રશ્ન થાય, ધારો કે આને હું વાય અક્ષ કહી દઉં, ઓકે, આને હું એક્સ અક્ષ કહી દઉં. હવે આ બિંદુ જે છે, જોજો, આ બિંદુ કઈ અક્ષ ઉપર છે? આના ઉપર આવેલું છે, અને આ બિંદુ જે છે આના ઉપર આવેલું છે, બંને અક્ષ ઉપર. જો થોડુંક ડાર્ક કરું છું હજી, બરાબર, તમને દેખાય એટલે. આ બિંદુ જે છે ડાર્ક કર્યું છે તમને દેખાડવા માટે. હો, આ બિંદુ જે છે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉપર છે. હવે એક્સ અક્ષ ઉપર જે એટલે એનો વાય યામ ઝીરો હોય, અને વાય અક્ષ ઉપર જે એટલે એનો એક્સ યામ ઝીરો હોય, એટલે જ એના યામ ઝીરો કોમા ઝીરો થાય છે. એ એક્સ અક્ષ ઉપર છે એટલે વાય ઝીરો, અને વાય અક્ષ ઉપર છે એટલે એક્સ પણ ઝીરો થાય,
એટલે જેના યામ છે 0,0, ક્લિયર? ચલો તો x અક્ષ, ઓકે આ તો થઈ ગયું. x અક્ષ પરના બિંદુ ખાલી જગ્યા પ્રકારના હોય છે. x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય એનો y 0 હોય, બરાબર? તો કેવા પ્રકારના? અહીંયા y 0, અહીંયા y 0, અહીંયા y 0 છે. ઘણા કે સર અહીંયા તે y 0 છે ને, પણ આગળ હંમેશા 0 ન હોય. y 0 હોય પણ આગળ x હંમેશા 0 ન હોય. અહીંયા 0 ની જગ્યાએ બીજું કઈ નંબર પણ અહીંયા હોઈ શકે છે, એટલે સાચો જવાબ આને કહેવાશે, બરાબર? દ્વિતીય ચરણીકોનો અંદરનો ભાગ છે, તો કે x અક્ષની ઋણ દિશા અને y અક્ષની ધન દિશા, બરાબર છે? એટલે કે x પ્રાઇમ ઓ y નો અંદરનો ભાગ છે. કોનો અંદરનો ભાગ છે? x પ્રાઇમ ઓ, x પ્રાઇમ ઓ y નો અંદરનો ભાગ. ઓકે, બરાબર છે. x ઓ y નો અંદરનો ભાગ એટલે કયું? x ઓ y એટલે પ્રથમ ચરણ થાય. કયું ચરણ થાય? પ્રથમ ચરણ. મેં કહી દીધું ને, આની વાત કરી દીધી, યાદ છે ને? જો આ વાત કરી મેં કે આવું હોય તમારી પાસે, બરાબર, તો અહીંયા આવે ઓ, અહીંયા આવે x, અહીંયા આવે x પ્રાઇમ, અહીંયા આવે y, અહીંયા આવે y પ્રાઇમ. તો તમને પૂછ્યું છે કે x ઓ y નો અંદરનો ભાગ એટલે પ્રથમ ચરણ થાય. તમને આની પહેલા પૂછ્યું હતું y ઓ x પ્રાઇમ નો અંદરનો ભાગ એટલે બીજું ચરણ થાય, બરાબર? ચાલો નેક્સ્ટ. હવે x ઓ y પ્રાઇમ, x ઓ y પ્રાઇમ, x ઓ y પ્રાઇમ એટલે ચોથું ચરણ થાય, x ઓ y પ્રાઇમ. તો આનો જવાબ ટીક કરી નાખો, x ઓ y પ્રાઇમ અહીં રહ્યો, એમાં આવશે ચતુર્થ ચરણ. કેટલામું ચરણ આવશે? ચોથું ચરણ. પછીનો પ્રશ્ન જુઓ, તો તૃતીય ચરણ એ ખાલી જગ્યાનો અંદરનો ભાગ છે. તૃતીય ચરણ એટલે ત્રીજું ચરણ. ત્રીજું ચરણ જુઓ તો x પ્રાઇમ ઓ y પ્રાઇમ. ત્રીજું ચરણ કોનો અંદરનો ભાગ છે? x પ્રાઇમ ઓ y પ્રાઇમ, એટલે બંને ઉપર પ્રાઇમ હોવો જોઈએ. તો આન્સર આવશે x પ્રાઇમ ઓ y પ્રાઇમ, ક્લિયર? ચાલો તો આમાં કઈ ડાઉટ નહીં હોય, આગળ વધીએ અહીંથી. એક બિંદુનો x યામ માઇનસ 3 અને y યામ 5 છે. હવે x ઋણ છે અને y ધન છે, એટલે એ બીજું ચરણ થાય. જો ઉલટું હોય, x ધન હોય ને y ઋણ હોય, તો ચોથું ચરણ થાય, ક્લિયર? હાલો 5,-2 ચોથા ચરણમાં હોય, બરાબર છે? x ધન છે અને y ઋણ છે. 7,-4 નો x યામ, x યામ જે છે એ આગળ હોય, એટલે કે 7 જે છે એ તમારો આન્સર છે. x યામ માટે બીજો શબ્દ વપરાય છે કોટી, અને y યામ માટે બીજો શબ્દ વપરાય છે ભુજ. આ યાદ રાખજો, બરાબર છે? આને અંગ્રેજીમાં કહેવાય એપ્સિસા અને આને કહેવાય ઓર્ડિનેટ. એપ્સિસા એટલે કોટી અને ઓર્ડિનેટ એટલે ભુજ, બરાબર છે? પણ આપણે તો આપણું યાદ રાખીએ કે એક્સ યામ પૂછવાને બદલે કોટી પણ પૂછી શકાય. આનો વાય યામ કેટલો છે? તો આને કહેવાય એક્સ યામ, પાછળવાળાને કહેવાય વાય યામ. વાય યામ જે છે એ -5 છે. કેટલો છે ભાઈ? -5 છે. ઓકે, પછી 0,-8 કોના ઉપર છે? હવે જો x 0 છે એટલે y અક્ષ ઉપર હોય. જો x 0 દેખાતો હોય તો એ બિંદુ કોના ઉપર હોય? y અક્ષ ઉપર. 5,0 બિંદુ કોના ઉપર હોય? તો એ x અક્ષ ઉપર હોય. કેમ? કારણ કે y 0 છે. x 0 હોય તો y અક્ષ ઉપર અને y 0 હોય તો x અક્ષ ઉપર બિંદુ આવેલું હોય છે, ક્લિયર? ચાલો નેક્સ્ટ. અચ્છા, ઓકે, ચલો હવે આપણે આમાં આવી જઈએ પાછા અને કાઢી નાખું હું. હવે જો પ્રથમ ચરણમાં છે ને x ધન હોય અને y પણ ધન હોય. x ઇઝ ગ્રેટર ધેન 0 એઝ વેલ એઝ y ઇઝ ગ્રેટર ધેન 0. અહીંયા x જે છે ને ઋણ હોય અને y જે છે ને ધન હોય. ગ્રેટર ધેન 0 એટલે ધન અને લેસ ધેન 0 એટલે ઋણ. અહીંયા બંને લેસ ધેન 0, x લેસ ધેન 0 એઝ વેલ એઝ y ઇઝ ઓલસો લેસ ધેન 0. અહીંયા x ઇઝ ગ્રેટર ધેન 0 એન્ડ y ઇઝ લેસ ધેન 0. ઓકે, તો આના આધારે પણ પ્રશ્ન છે. જો અહીંયા જોઈ લો શું કીધું છે. ચોથા ચરણમાં x ધન હોય y ઋણ હોય, આ નો હાલે, આ નો હાલે. x ધન હોય અને y ઋણ હોય તો d ઓપ્શન સાચો છે. x 0 કરતા મોટો હોય એટલે ધન હોય અને y નાનો હોય 0 કરતા એટલે કે ઋણ હોય. આ બંને માઇનસ છે, x અને y બંને માઇનસ છે, એટલે ત્રીજા ચરણમાં આવેલું હશે, તૃતીય ચરણમાં હશે. દ્વિતીય ચરણમાં આવેલા બિંદુઓના યામ કેવા પ્રકારના હોય છે?
तो के द्वितीय चरण में एक्स नेगेटिव होय ने वाई पॉजिटिव होय बराबर, अने चौथा चरण में पूछे तो एक्स पॉजिटिव होय वाई नेगेटिव होय। ओके चलो हवे एनी पछीनो प्रश्न, जो समतल में क्रमयुक्त जोड़ एक्स कोमा वाई अने वाई कोमा एक्स समान होय तो आमांथी क्यूँ पॉसिबल छे। हवे आनी वात मैं नवमा धोरण में घणी बधी वखत करी छे पण तो ते पहले थी आपणे वात करीए। जो धारो के હવે સમજો, ધારો કે હું 3.5 દર્શાવું છું તો અહીંયા એક્સ અક્ષ ઉપર 3 લેવાના હોય અને વાય અક્ષ ઉપર 5 લેવાના હોય, બંને જ્યાં ભેગા થાય આ બિંદુ જે છે એ 3.5 છે, આ બિંદુ 3.5 છે। એને ઉલટું વિચારો તો 5.3 થાય, 3.5 એમાં ક્રમ ફેરવી નાખો તો 5.3 થાય, તો અહીંયા 5 પકડવા પડે, અહીંયા 3 પકડવા પડે, तो 5.3 जे छे इनु लोकेशन क्या कहीं आवशे, शू छे आ एक्स 5 अने वाई 3। तो जो तो 3.5 अने 5.3 बेनु लोकेशन एक छे के अलग अलग छे, तो के अलग अलग छे, एटले के एक्स कोमा वाई अने वाई कोमा एक्स समान नथी, नॉट इक्वल्स टू, बन्ने समान नथी। हवे मानी लो आने हूँ भूली जाऊँ, हवे हवे हूँ 2.2 माटे विचारू, 2.2 तो अहीं आगळ हशे क्यांक 2 अने अहीं आगळ पे क्यांक हशे 2 बराबर, तो 2.2 अहीं थाय, तो 2.2 एनो सिक्वेंस बदलावो तो 2.2 ज थाय। आनी पहेला शुं हतुं, 3.2 हतुं, तो एनो सिक्वेंस बदलावो तो 2.3 थई जतुं हतुं, 2.2 नो सिक्वेंस बदलावो तो 2.2 ज रहे। तो आ केसमां एक्स कोमा वाई અને y, x એક જ જગ્યાએ આવે છે, 2.2 એને ઉલટું કરો તોય 2.2 બંને અહીંયા જ કહેવાય બરાબર। તો x, y અને y, x ક્યારેક ક્યારેક સરખી જગ્યાએ નથી આવતા, અને x, y અને y, x ક્યારેક ક્યારેક સરખી જગ્યાએ આવે છે, તો ક્યારે આવે છે ક્યારે નથી આવતા, જ્યારે x અને y નું મૂલ્ય સમાન હોય, આ x આ y બંનેનું મૂલ્ય સમાન હોય તો બંને સરખી જગ્યાએ આવે। પણ જો x અને y અલગ અલગ હોય, આની પહેલા જે હતું 3.5 અને 5.3 એ સરખી જગ્યાએ ન આવે, કેમ, કારણ કે x અને y નું મૂલ્ય અલગ અલગ છે એટલે। તો અહીંયા તમને રકમમાં એવું કીધેલું છે કે x, y અને y, x સમાન હોય તો x અને y ની કિંમત કઈ હોઈ શકે, તો એ ઓપ્શન સાચો હોઈ શકે, કેમ, કારણ કે એ સિવાયના કોઈ ઓપ્શનમાં x અને y સમાન દેખાતા નથી, અહીંયા 3-2 સમાન નથી, 2-3 સમાન નથી, 1-0 સમાન નથી, અહીંયા તે x અને y સમાન છે, ક્લિયર। પછીનો પ્રશ્ન 26મો, x અને y સમાન નથી તો x, y નું સ્થાન યામ સમતલમાં y, x ના સ્થાનથી ભિન્ન હશે, 100% કેવું હશે, ભિન્ન હશે, કારણ કે x અને y ની કિંમત અલગ અલગ છે, એટલે x, y અને y, x બંને એક જગ્યાએ હોય નહીં કોઈ દિવસ। ઓકે હવે x અને y સમાન નથી તો x, y અને y, x સમાન ન થાય, સમાન ન થાય, x, y અને y, x સમાન ન થાય, ક્લિયર। ચાલો તો આટલી વાત થઈ ગઈ યામ ભૂમિતિની, કોની વાત કરી આપણે, યામ ભૂમિતિની વાત કરી। ઓકે હવે આગળ વધીએ, હવે તમે જેને ધોરણ 8માં ભણ્યા હતા એક ચલવાળા સુરેખ સમીકરણ, જેમાં એક જ ચલ હતો અને સુરેખ સમીકરણ હતા, ઘાત એક હતી એટલે સુરેખ સમીકરણ કહેવાય। હવે ધોરણ 9માં આપણે વાત કરેલી છે દ્વિચલ સુરેખ સમીકરણ, એનું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0, જ્યાં એ અને બી એક સાથે શૂન્ય નથી। હવે એ અને બી એક સાથે શૂન્ય નથી એને શબ્દોમાં ન લખવું હોય તો આવી રીતે લખી શકાય ગણિતની ભાષામાં, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, જ્યાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એવું પણ લખી શકાય, અને જ્યાં એ અને બી એક સાથે શૂન્ય નથી। ટૂંકમાં આનો અર્થ અને આનો અર્થ એક જ છે, આ શબ્દોમાં લખ્યું છે ઉપરની લીટીમાં અને નીચે ગાણિતિક સ્ટેપ સ્વરૂપે લખ્યું છે, બીજો કઈ ફરક નથી। તો યાદ રાખો
द्विचल सुरेख समीकरण प्रमाणित स्वरूप एक्स प्लस बी वाई प्लस सी बराबर जीरो जाए ने बी एक साथ शून्य नहीं ए स्क्वायर प्लस बी स्क्वायर डस नॉट इक्वल्स टू जीरो। आ प्रश्नों भूतकाल में पूछायेला है लेवल वन में। ओके आनो मतलब शू है ए और बी एक साथ शून्य नहीं खाली ए जीरो हो बी जीरो न हो तो चाले खाली बी जीरो हो जीरो न हो तो चाले पण ए अने बी बने शून्य न हो खाली ए जीरो हो तो वांधो नहीं खाली बी जीरो हो तो वांधो नहीं पण ए अने बी बने एक साथ शून्य न होवा जोईए आ मतलब है। धारो कि तमे आम कहो ने जीरो एक्स प्लस जीरो वाई वत्ता पांच बराबर जीरो तो आ द्विचल सुरेख समीकरण न कहवाय कारण के अहीं ए पण जीरो है अने बी पण जीरो है ए बी साथ जीरो न होवा जोईए। अच्छा तो चेन्ज करू छू जोजो अहीं पांच कर दू छू तो हवे आ द्विचल सुरेख समीकरण छे हवे आ द्विचल सुरेख समीकरण छे केम कारण के हवे ए अने बी बन्ने जीरो नथी खाली बी जीरो छे तो हाले खाली बी जीरो होय तो हाले खाली ए जीरो होय तो हाले पण बन्ने जीरो एक साथ होवा जोईए नहीं आ कंडीशन छे तमारी क्लियर। हवे तमने कोई समीकरण आप्युं होय ने एक्स प्लस बी वाई प्लस सी बराबर जीरो स्वरूपे फेरवीने एनुं तमे गणतरी करी शकशो ए बी सी नी किंमत शोधी शकशो तमने कीधुं होय के टू एक्स बाय थ्री वत्ता सात बराबर जीरो आने तमे एक्स प्लस बी वाई प्लस सी बराबर जीरो स्वरूप में लखो तो आम लखी कहें टू एक्स बाय थ्री प्लस वाई वालू पद नहीं एटले जीरो वाई प्लस सेवन बराबर जीरो आने कहवाय ए आने कहवाय बी आने कहवाय सी ए एटले टू बाय थ्री बी एटले जीरो ने सी एटले सात अथवा तो लसा लईने त्रण गुणी नहीं त्यानो जवाब आपी शकाय एमसीक्यू में क्या ऑप्शन आपेला छे एना पर आधार राखे छे। अहींथी आगळ वधीए कोई पण द्विचल सुरेख समीकरण तमने आपेल होय रकम में कोई पण द्विचल सुरेख समीकरण एनो ज्यारे तमे आलेख बनावशो धारो के आ हुं याम समतल ड्रॉ करूं हवे हूँ कोई एक द्विचल सुरेख समीकरण में आलेख ड्रॉ करूँ तो धारो कि कई आवो आवे छे आ द्विचल सुरेख समीकरण नो आलेख छे व्हाइट कलर नी जे रेखा छे ई आ द्विचल सुरेख समीकरण नो आलेख छे मानी लो तो ई एक्स अक्ष ने पण कोई बिंदुए छेदे छे अने वाई अक्ष ने पण एकादा बिंदुए छेदे छे आ एक्स अक्ष छे आ वाई अक्ष छे व्हाइट कलर नी रेखा एक्स अक्ष ने आ बिंदुए छेदे छे अने वाई अक्ष ने अहींया छेदे छे तो आ जे बे बिंदुओ मळ्या ने एक आ बिंदु अने एक आ बिंदु आ बन्ने बिंदुओ ने द्विचल सुरेख समीकरण ना यामाक्षो साथेना छेद बिंदु कहेवाय यामाक्षो एटले शुं तो के एक्स अक्ष अने वाई अक्ष बन्ने ने भेगू बोलवू होय तो यामाक्षो कहेवाय खाली एक्स अक्ष बोलो तो खाली आ थाय खाली वाई अक्ष बोलो तो आ थाय पण तमे यामाक्षो एवो शब्द बोलो ने एटले खबर पड़े बन्ने अक्षनी साथे वात करो छो तमे एक साथे बन्ने अक्षनी वात थई रही छे तो अहींया आगळ समजजो के आ बिंदु अने आ बिंदु जे छे ई यामाक्षो साथेना छेद बिंदु छे। हवे तमने कोई पण एक द्विचल सुरेख समीकरण आपी दीधु होय अने एना यामाक्षो साथेना छेद बिंदु पूछेला होय तो तमे केम शोधशो धारो के तमने हुं एक समीकरण आपी दऊं छुं टू एक्स प्लस थ्री वाई बराबर छ आना यामाक्षो एम कीधु होय के आ समीकरण नो आलेख एक्स अक्ष ने कया बिंदु में छेदशे अथवा तो आ समीकरण नो आलेख वाई अक्ष ने कया बिंदु में छेदशे। हवे एक्स अक्ष ने कया बिंदु में छेदशे ई शोधवू होय ने सांभळजो एक्स अक्ष ने कया बिंदु में छेदशे ई शोधवू होय ने तो पहेला आमां वाई नी जग्याए जीरो पुट करो शुं पुट करो वाई नी जग्याए जीरो लई लो तो टू एक्स प्लस जीरो बराबर छ एक्स बराबर त्रण आवी जाए तो वाई जीरो राखो ने तो एक्स त्रण आवे छे। हवे तमारे आज समीकरण नू जे समीकरण रकम में आपेलू हतु ने ईज समीकरण नू तमारे वाई अक्षारे ओके एक्स अक्षारे नू छेद बिंदु शोधवू छे मारे कोनी साथे एक्स अक्षारे ई तो मळी गयो वाई जीरो हवे वाई अक्षारे नू छेद बिंदु शोधवू छे तो एक्स बराबर जीरो पुट करो तो टू एक्स नी जग्याए जीरो प्लस थ्री वाई बराबर छ तो जीरो प्लस थ्री वाई बराबर छ तो थ्री वाई बराबर छ तो वाई बराबर छ ना छेद में त्रण एटले के अहीं थशे बे तो अहीं जे छे ई वाई बराबर बे
વાય બરાબર બે અને એક્સ બરાબર ઝીરો, આ એનો જવાબ થયો. મને કેમ ખબર પડે આ એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ છે ને આ વાય અક્ષ સાથેનું? કારણ કે મેં આગળ ભણાવ્યું મુજબ અહીંયા આગળ આ બિંદુની અંદર વાય આમ ઝીરો દેખાય છે. જો વાય આમ ઝીરો દેખાય છે એટલે આ એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ છે. અને અહીંયા આ બિંદુની અંદર તમે જો તમે ઓબ્ઝર્વ કરો તો એક્સ ઝીરો છે એટલે કે આ વાય અક્ષ સાથેનું છેદબિંદુ છે. તો આ સમીકરણનો આલેખ એક્સ અક્ષને 3,0 માં છેદશે અને વાય અક્ષને 0,2 માં છેદશે. તો આટલી વસ્તુને તમે હવે સમજી શકો છો બરાબર. હું અહીંયા લખું છું 3,0, અહીંયા લખું છું 0,2, અને આ બે માંથી પસાર થતી એક સરસ મજાની રેખા દોરી નાખું. તો આ જે છે રેડ કલરની જે લાઈન છે એ કઈ રેખા છે? 2x + 3y = 6, જે એક્સ અક્ષને 3,0 માં છેદે છે અને વાય અક્ષને 0,2 માં. ઇન શોર્ટ આપણે યામાક્ષો સાથેના છેદબિંદુ કઈ રીતે શોધાય આ વસ્તુનું આપણે રિવિઝન કરી લીધું. એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ શોધવું હોય તો વાય 0 મૂકી દો અને વાય અક્ષ સાથેનું છેદબિંદુ શોધવું હોય તો એક્સ 0 મૂકી દો. ક્લિયર? ત્યાંથી આગળ વધીએ. તમને એમ કીધું હોય કે એક સમીકરણ આપ્યું છે 2x + 5y = 8, અને ચાર ઓપ્શન આપેલા હોય. હું કહું 2,0, 0,2, 0,4, 4,0. આ ચારમાંથી કયો વિકલ્પ આનો ઉકેલ છે ને કયો ઉકેલ નથી? તો પહેલાં તમે એક્સની જગ્યાએ 2 અને વાયની જગ્યાએ 0 મૂકી જુઓ. જો જવાબ મળી જાય તો ઉકેલ છે. મૂકો તો, હાલો તો મૂકો અહીંયા આગળ. ઓકે, એક્સની જગ્યાએ 2 મૂકો, અહીંયા 2 મૂકો, અને વાયની જગ્યાએ 0 મૂકો, અહીંયા 0 મૂકો. તો 2 × 4 + 5 × 0 = 0, 4 + 0 = 8 થાય, એટલે ખોટું છે. 2,0 આનો ઉકેલ નથી. આવી રીતે ચેક કરો 0,2, અહીંયા 0 મૂકો, અહીંયા 2 મૂકો, 5 × 2 = 10, તો અહીંયા 10 આવવા જોઈએ, એ નથી આવતું. 0,4, અહીંયા 0, અહીંયા 4, 5 × 4 = 20, 20 નથી આવતા. 4,0, 2 × 4 = 8 ને 0 = 8. ઓકે, તો આ જે છે એ ઉકેલ છે આ સમીકરણનો. આ સમીકરણનો આ ઉકેલ છે. તો તમને સમીકરણ આપ્યું હોય ને આમાંથી કયો ઉકેલ છે ને કયો ઉકેલ નથી ચેક કરવાનું કીધું હોય તો ઇઝીલી ખબર પડી શકે. બહુ સહેલી વસ્તુ થઈ ગઈ. આ બસ આટલી વસ્તુઓ છે. પછી આવું પૂછી શકે આ ચેપ્ટરમાં બીજું તો વધી વધીને આવું પૂછી શકે કે 2x + 3y = 5k નો એક ઉકેલ -2,1 હોય તો કે નું મૂલ્ય કેટલું થાય? આવું પૂછે તમને બરાબર. તો આને કેમ કરશો તમે? જો 2x ની જગ્યાએ -2, 3y ની જગ્યાએ 1 = 5k, 2 × 4 - 4, 3 × 3 = 5k, અહીંયા થાય -1 = 5k, અહીંયા 5 ગુણાકારમાં અહીંયા ભાગાકારમાં -1/5 = k, કેનું મૂલ્ય મળી ગયું તમને બરાબર. એક આવા પ્રકારના પ્રશ્નોની શક્યતા પણ રહે. ક્લિયર? બધી વસ્તુઓ છે ને મેક્સિમમ આપણે કવર કરવાની કોશિશ કરીએ છીએ. બધા પ્રકાર એકવાર યાદ દેવડાવી દઉં એટલે પછી જે પૂછો એ પૂછે બરાબર. જો હું છે ને ખાલી યાદ કરાવવા માટે આવ્યો છું, મેં પહેલાં લેક્ચરમાં કીધું હતું બરાબર. બાકી આમાં તો સ્કાય ઇઝ ધ લિમિટ, આમાં તો છે ને ભાઈ સ્કાય ઇઝ ધ લિમિટ ટાઈપનું છે. હજી આમાં આમ કહું કે આનો એક ઉકેલ ભરે. જો ખાલી તમને બતાવું છું, જોજો હજી આમાં અઘરું તો કરવું હોય એટલું થાય, પણ હું ખાલી ફંડા યાદ દેવડાવું છું. બાકી તો એમસીક્યુ તો આમાં બનાવો એટલા બની શકે. જો હજી અહીંથી આને કાઢી નાખું. સમજો, એવું કહી દઉં કે 2+√3, 2 - √3 હોય તો કે શોધો. તો એક્સની જગ્યાએ 2+√3 મૂકવાના, વાયની જગ્યાએ 2 - √3 મૂકવાના, પ્રક્રિયા એની જ તે. તો શું થાય પ્રક્રિયા આવે? તો જો
टू एक्स की जगह टू प्लस रूट थ्री प्लस थ्री वाई की जगह टू माइनस रूट थ्री बराबर फाइव के बराबर तो बे दू चार वत्ता टू रूट थ्री वत्ता त्रण दू छ माइनस थ्री रूट थ्री बराबर फाइव के हजो चार वत्ता छ कितना था तो के दस टू रूट थ्री में थ्री रूट थ्री जाए तो माइनस रूट थ्री बराबर पांच के तो दस माइनस रूट थ्री ना छेद में पांच बराबर के मिली गया तो के नी किंमत मिली गई दस माइनस रूट थ्री ना छेद में पांच तो आमा तो पछी मैं कीधु एम स्काय इज द लिमिट प्रकारनु छे आगळ तो तमारे जवुं होय एटलुं जई शको एमां कोई लिमिटेशन नथी के आवुं ते ओके चलो हवे छेल्ली वात करी दऊं पछी हुं वात पूरी करूं एटले के आगळना एमसीक्यू पूरा करीने आपणे पूरुं करीए जो आटला पॉइंट मैं समझावेला छे नवमा धोरणमां याद करावी दऊं तमने धारो के आवुं होय आ लाइन अने एक आ लाइन बराबर ओके अभी बे त्रण आकृति बनावी नाखो एक आ लाइन एक आ लाइन एक्स अक्ष ने वाई अक्ष दोरू छू बीजू कहीं नथी ओके चलो अहीं आई दे हवे समझजो आ एक्स अक्ष जे छे ने आ एक्स अक्ष एनु समीकरण शुं थाय ई मैं बात करी दीधी शुं थाय एनु समीकरण वाई बराबर जीरो एनु समीकरण थाय શું સમીકરણ થાય એનું વિદ્યાર્થી મિત્રો વાય બરાબર ઝીરો કારણ કે એના ઉપરનો દરેક બિંદુનો વાય આમ ઝીરો હોય પછી આ તમને દેખાતું હશે ઓકે અને કેશું આપણે વાય અક્ષ એનું સમીકરણ છે એક્સ બરાબર ઝીરો એનું સમીકરણ શું છે મિત્રો એક્સ બરાબર ઝીરો અહીંયા આગળ લખું છું एक्स बराबर जीरो जे छे एनु समीकरण छे क्लियर याद राखजो आ तो मैं तमने समझावी दीधुं छे हवे घणी बधी वखत केवुं थाय खबर अमुक रेखाओ आवी होय जो जो के जे एक्स अक्ष ने समांतर होय अथवा तो एम कही शकाय के वाई अक्ष ने लंब होय अमुक रेखाओ केवी होय के एक्स अक्ष ने का तो समांतर होय ने वाई अक्ष ने लंब होय तो आ रेखानुं नाम शुं छे खबर छे कोने समांतर छे कोने लंब छे तो अहीं लंब कोने छे तो के वाई अक्ष ने लंब छे तो आने कहेवाय वाई बराबर ए प्रकार नी रेखा वाई बराबर ए प्रकार नी रेखा धारो के वाई बराबर अहीं बे होय अहीं तो आने कहेवाय वाई बराबर बे नाम नी रेखा कहेवाय आने पछी अमुक रेखाओ आवी होय एक्जेक्ट आवी होय तो आने एक्स बराबर ए प्रकार नी रेखा कहेवाय शुं कहेवाय आने एक्स बराबर ए तो याद राखजो के वाई बराबर ए प्रकार नी जे रेखा होय ने ई वाई अक्ष ने लंब होय हमेशा वाई अक्ष ने लंब होय अने एक्स अक्ष ने समांतर होय वाई अक्ष ने लंब होय अने एक्स अक्ष ने समांतर होय ज्यारे एक्स बराबर ए प्रकार नी जे रेखा छे ई वाई अक्ष ने समांतर होय ज्यारे एक्स अक्ष ने लंब होय याद राखजो बराबर आना आधारे एमसीक्यू पुष्कळ बनावी शकाय तमे कहो तो अत्यारे अत्यारे 20 एमसीक्यू बनावी शकाय आना आधारे जो बनाववा होय तो आटली थियरी मगजमां राखवानी रहे छे पहेलुं के वाई बराबर जीरो एक्स अक्ष नुं समीकरण एक्स बराबर जीरो वाई अक्ष नुं समीकरण वाई बराबर ए प्रकारनी रेखा वाई अक्ष ने लंब एक्स अक्ष ने समांतर एक्स बराबर ए प्रकार की रेखा एक्स अक्ष ने लंब और वाई अक्ष ने समांतर थशे हवे अहीं थी आगळ वधी जईए के आ वस्तु छे ने खास याद राखजो मैं कीधुं ए प्रमाणे एनटीएसी में आने रिलेटेड क्वेश्चन होय ज सके बराबर हवे आगळनी वात करीए जो आजे प्रश्नो छे आगळना फाइव कोमा टू मांथी पसार थती एक्स अक्ष ने लंब रेखानुं समीकरण कयुं फाइव कोमा टू मांथी पसार थवी जोईए हवे जो फाइव कोमा टू क्या होय एक्जेक्ट इन लोकेशन क्या हे फाइव कोमा टू नी तो एक्स बराबर फाइव और वाई बराबर टू अहीं क्या घसे अहीं क्या पहला चरण में फाइव कोमा टू नी लोकेशन हे देखाई छे तमने जो बीजू कलर वापरू छू आ हवे देखाणु ओके धारो के फाइव कोमा टू छे एमांथी पसार थती एक्स अक्ष ने लंब एक्स अक्ष साथे 90 नो खूणो बनावती होय एवी
કેવી એક્સ અક્ષ સાથે 90 નો ખૂણો બનાવતી હોય એવી રેખાનું સમીકરણ. તો જો આમાંથી પસાર થતી એક્સ અક્ષ ને લંબ આ રેખા જે મેં બ્લેક કલરની બનાવી એ એક્સ અક્ષ ને લંબ જ છે. જો એક્સ અક્ષ ને લંબ છે એટલે અહીંયા 90 નો ખૂણો બનાવે છે, લંબ એટલે 90 નો ખૂણો બનાવે એક્સ અક્ષ સાથે. હવે આ રેખાનું નામ શું છે એ મારે કહેવાનું છે, એને રેખાનું નામ શું છે એનું મારે કહેવાનું છે. તો બિંદુના યામ તમને શું આપેલા હતા, તો કે 5,2 એટલે એક્સ અક્ષ ઉપર અહીંયા 5 હોય અને આ વાય અક્ષ ઉપર કેટલા હોય, 2. હવે એક્સ અક્ષ ઉપર 5 છે એટલે એનું નામ થાય એક્સ બરાબર 5. શું થઈ જશે, એક્સ બરાબર 5 જે છે એનું નામ થઈ જશે. ક્લિયર? આ પ્રકારની થિયરી મેં તમને ભણાવી હતી એના આધારે આ એમસીક્યુ પૂછ્યો હતો. આ રેખાનો આલેખનો વાય અક્ષને કયા બિંદુમાં છેદે, હવે જો વાય અક્ષને છેદાડવો હોય તો એક્સ બરાબર 0 મૂકી દો. એક્સની જગ્યાએ કેટલા મૂકી દો, 0. 2×0=0 એટલે આને ભૂલી જાઓ. તો વાય બરાબર કેટલા મળે, તો કે 5 મળશે. તો એક્સ 0 અને વાય 5 એનો જવાબ થાય. જો આ એ સમીકરણ આનો ઉકેલ હોય તો એક્સની જગ્યાએ આ મૂકી દો, વાયની જગ્યાએ આ મૂકી દો, તમને કે મળી જશે. ક્લિયર? કે જે છે એ તમને મળી જાય. એક્સની જગ્યાએ 2k-1 મૂકો અને વાયની જગ્યાએ કે મૂકો. એ એક્સ અક્ષ પર હોય તો એના યામ શું થાય અને બી જે છે એ વાય અક્ષ ઉપર હોય તો બીના યામ શું થાય, અને એઓબી કાટકોણ ત્રિકોણ છે તો કર્ણ એ બી બરાબર શું થાય. હવે જો સમીકરણ 4x+3y = 12 એ અક્ષોને અનુક્રમે એ અને બીમાં છેદે છે. ઓકે, હવે આના માટે આપણે પહેલા એનો ડાયાગ્રામ બનાવીએ. જો હવે આના યામાક્ષો સાથેના છેદબિંદુ શોધવા હોય ને તો એક્સ 0 મૂકો તો શું થશે, વાય બરાબર 4 થશે. એટલે 0,4 અહીંયા ક્યાંક હશે, 0,4 અને 3,0 બીજું થશે. યામાક્ષો સાથેનું બીજું છેદબિંદુ શું થશે, 3,0. અને શું કહેવાય, કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના યામાક્ષો સાથેના છેદબિંદુ. યામાક્ષો સાથેના છેદબિંદુ એટલે બંને અક્ષો સાથેના છેદબિંદુ. ઓકે, હવે એક રેખા પસાર કરવામાંથી એક રેખા પસાર થઈ. આ રેખાનું નામ તમને આપેલું છે, સમીકરણ આપેલું છે, 4x+3y = 12 નામની રેખા છે. આ 4x+3y = 12 નામની રેખા છે. ઓકે, તો શું કરશું, આમાં પૂછ્યું છે કે એ ના યામ, એ જે છે એક્સ અક્ષને છેદે છે એટલે અહીંયા એ બિંદુ છે અને અહીંયા બી બિંદુ છે એવું આપેલું છે, અહીંયા એ અહીંયા બી. તો એ ના યામ શું થાય ને બી ના યામ શું થાય તમને મળી ગયું. એ ના યામ શું થાય અને બી ના યામ શું થાય, આ પ્રશ્ન મળી ગયો, આ પ્રશ્ન મળી ગયો. હવે ત્રિકોણ એઓ બી કાટકોણ ત્રિકોણ ઓ અહીંયા હશે, જો ઓ જે છે ને અહીંયા હશે, તો ત્રિકોણ એઓ બી જે છે ને કાટકોણ ત્રિકોણ બની ગયો. જો આ કાટકોણ ત્રિકોણ બન્યો કે ન બન્યો, તમને દેખાય છે કાટકોણ ત્રિકોણ? યસ, આ કાટકોણ ત્રિકોણ એઓ બી તમને દેખાતો હશે, શેડેડ પોર્શન, રેખાંકિત જે પોર્શન છે એ. તો કર્ણ એ બી ની લંબાઈ કેટલી થાય, તો તમને ખબર પડે આ પાયથાગોરસ નો નિયમ લાગે છે. જો કે હવે તો તમે અંતર સૂત્ર રીતે જાણો છો એટલે અંતર સૂત્ર ઉપરથી આ બે વચ્ચેનું અંતર તમને મળી જાય. 10મા ધોરણમાં તમે અંતર સૂત્ર શીખ્યા યામ ભૂમિતિમાં. માની લો એવા આઈડિયા ન આવે અંતર સૂત્રનો, તો આ અંતર 3 થાય, આ અંતર 4 થાય, તો પાયથાગોરસ ઉપરથી આ અંતર 5 થાય, એટલે આનો ત્રીજો આન્સર જે છે એ 5 થઈ જશે. બાકી આ બે તો મેં તમને કહી દીધા, એ ના યામ તો તમને મળી ગયા 3,0 અને બી ના યામ મરી ગયા 0,4. ક્લિયર? ચલો, તો આમાં હવે કઈ ડાઉટ નહીં હોય. નેક્સ્ટ, સંખ્યા રેખા ઉપર x-2 = 0 નો ઉકેલ ખાલી જગ્યા દર્શાવે છે, x = 2 દર્શાવે છે. x = 2 જે છે એનો ઉકેલ દર્શાવશે. ઓકે, x = 2 અને y = -3 ઉકેલ હોય તેવા કેટલા સમીકરણ મળે, અસંખ્ય સમીકરણ મળે. x = 2 અને y = 3 જેનો ઉકેલ હોય ને એવા અસંખ્ય સમીકરણ મળે. કારણ શું, એનું કારણ શું સર? તો x = 2 અને y = -3 એટલે 2,-3 એટલે ચોથા ચરણમાં બિંદુ આવેલું હશે. 2,-3 ક્યાં હશે, અહીંયા 2 અને અહીંયા -3, તો અહીંયા આગળ હશે 2,-3. આ બિંદુ કયું છે, 2,-3 નામનું બિંદુ છે. એમાંથી કેટલી રેખા પસાર કરાવી શકાય તમે મને કહેશો? જો આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, અસંખ્ય રેખાઓ 2,-3 માંથી પસાર થઈ શકે. જો 2,3 માંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકતી હોય તો આ ઉકેલ હોય તેવા અસંખ્ય સમીકરણો મળી શકે તમને. ક્લિયર?
નેક્સ્ટ સુરેખ સમીકરણ આનો આલેખ x અક્ષ ને કયા બિંદુમાં છેદ સમય શીખવાડી દીધું છે y 0 મૂકી દો હવે આ સારો પ્રશ્ન છે રેખાઓ y 3 અને y -1 વચ્ચેનું અંતર શું થાય તો પહેલા યામાક્ષો દોરવી પડશે અચ્છા y 3 અને -1 વચ્ચે કેટલું અંતર હોય ઈ કહો ને 3 અને -1 વચ્ચે કેટલું અંતર હોય સંખ્યા રેખા ઉપર તો કાઈ નહીં 4 જેટલું અંતર હોય બરાબર પહેલા y અક્ષ ઉપર -1 ક્યાં હોય તો કે અહીંયા હોય y અક્ષ ઉપર -1 અહીંયા હોય ઓકે અને y અક્ષ ઉપર 3 ક્યાં હોય તો કે અહીંયા હોય તો y બરાબર -1 નામની જે રેખા છે ને એ અહીંથી પસાર થશે અહીંથી આમ અને y બરાબર 3 નામની જે રેખા છે ને અહીંથી આમ પસાર થશે આ બે રેખા વચ્ચેનું અંતર તમારે શોધવું છે તો એ 4 થાય -1 અને 3 વચ્ચેનું અંતર જે છે એ 4 થઈ જશે તો આનો જવાબ 4 આવશે ઓકે એવી રીતે આ પ્રશ્ન તમે કરી શકશો અને પછીનો પ્રશ્ન 36 મો ઓકે જો રેખા અચ્છા એક વસ્તુ યાદ રાખજો ધારો કે હું તમને 4 ઓપ્શન આપું સમજો 4 ઓપ્શન પહેલા લખું છું પછી પ્રશ્ન કહું છું સમજો એમ પૂછવામાં આવે કે આમાંથી કોનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે સોરી ફ્રેન્ડ્સ ચાલો હવે એવું પૂછવામાં આવે આમાં કે આમાંથી કોનો આલેખ જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થશે તો શું આન્સર આવશે આન્સર આવશે ઓપ્શન નંબર ડી કઈ રીતે ખબર પડે મેં યાદ રાખવાનું કીધેલું હતું જે સમીકરણની અંદર અચળ પદ ન હોય અથવા 0 હોય અચળ પદ ન હોય અથવા 0 હોય જો આને કહેવાય x વાળું પદ આને કહેવાય y વાળું પદ આને કહેવાય અચળ પદ આને શું કહેવાશે અચળ પદ તો અહીં અચળ પદ છે અને કેટલું છે 7 છે x વાળું પદ y વાળું પદ અચળ પદ અહીં અચળ પદ છે કેટલું છે -2 છે x વાળું પદ y વાળું પદ અચળ પદ અહીં અચળ પદ છે કેટલું છે 4 છે જ્યારે અહીંયા x વાળું પદ છે y વાળું પદ છે અચળ પદ નામનું કઈ પદ નથી અથવા તો છે પણ 0 છે અચળ પદ છે પણ કેવું છે 0 ઘણા કે સર 0 તો અહીંયા હતો ને જો અહીંયા 0 અહીંયા 0 પણ અહીંયા 0 સિવાય બીજું અચળ પદ છે અહીંયા તો 0 સિવાય બીજું અચળ પદ છે પણ અહીંયા 0 સિવાય બીજું કોઈ અચળ પદ નથી ધેટ મીન્સ કે આ સમીકરણ જે છે એનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય થાયને થાય જ તે તો ઉગમ બિંદુમાંથી પસાર થવા માટેની કન્ડિશન તમારે દ્વિચલ સુરેખ સમીકરણમાં શું યાદ રાખવાની કે અચળ પદ 0 હોવું જોઈએ તો એ જ પૂછ્યું છે કે ax by c બરાબર 0 ઉગમ બિંદુમાંથી પસાર થાય તો આ જે અચળ પદ છે ને c એને 0 થવું પડે c બરાબર કેટલા થવું પડે 0 આને કહેવાય x વાળું પદ આને કહેવાય y વાળું પદ આને કહેવાય અચળ પદ જો અચળ પદ 0 થશે તો જ એનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે હવે ઉલટું આપે દર્શાવેલ આલેખ માટે નીચેના પૈકી કયા સમીકરણ બરાબર છે એ પસંદ કરો તો તમારે કઈ નહીં કરવાનું અહીંયાથી બિંદુઓ મેળવવાના શું મેળવવાના તમારે અહીંથી બિંદુઓ મેળવવાના તો જો એક બિંદુ મળે છે મને 0.4 એક બિંદુ મને મળે છે 1.6 આલેખમાંથી અને એક બિંદુ મને મળે છે -2.0 તમારે જોવાનું આ ત્રણેય બિંદુઓ આમાંથી કયા સમીકરણનું સમાધાન કરે છે તો પહેલા વિકલ્પને લઈએ તો x પ્લસ y બરાબર 0 એનું સમાધાન આ ત્રણેય નહીં કરી શકે તો આ કેન્સલ y ડબલ હોવો જોઈએ x કરતા તો y ડબલ x કરતા નથી y બરાબર 2x નું સમાધાન આ ત્રણેય નહીં કરી શકે y બરાબર 2x પ્લસ 4 x ના ડબલ કરતા 4 વધારે y હોય તો x ના ડબલ કરતા 4 વધારે આ છે x ના ડબલ કરતા 4 વધારે y છે x ના ડબલ કરતા 4 વધારે y છે તો અહીંયા જે છે આનું સમાધાન કરે છે આ ત્રણેય બિંદુઓ કયા સમીકરણનું સમાધાન કરે છે એ તમારો સાચો વિકલ્પ થઈ જશે એની પછીના બે એમસીક્યુ છેલ્લા છે એ પણ આ પ્રકારે છે બરાબર તમારે કંઈ નહીં કરવાનું તમારે જે છે ઓકે ચલો અહીંયા પૂરું થઈ જાય છે તમારે બીજું કંઈ કરવાનું નથી આમાં તમારે એટલું જ કરવાનું છે કે તમને જે ઉકેલ આપેલા છે બરાબર સમીકરણની અંદર આ છે કે આ છે એ આમાંથી કયા કયા સમીકરણનું સમાધાન કરે ત્રણેય બિંદુઓ જેનું સમાધાન કરી દે એ તમારો જવાબ કેવો થાય સાચો થાય તો મિત્રો અહીંયા આગળ આપણે યામ ભૂમિતિ અને દ્વિચલ સુરેખ સમીકરણનું જે તમારું રિવિઝન લેક્ચર હતો એ આપણે પૂરો કર્યો
નેક્સ્ટ ટાઈમ ફરીથી ધોરણ 9ના બીજા ચેપ્ટરો સાથે મળશું, ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરો. જો 9મા ધોરણની ફેરબુક હજી તમારી પાસે હોય તો એમાંથી તમે મેક્સિમમ વસ્તુઓનું રિવિઝન કરીને તમારા મેક્સિમમ માર્ક NTAC માં કવર થાય એવો પ્રયત્ન કરો. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.